એજ્યુકેશન અને ટેકનોલોજીને લગતા વિડીયો આપને મળતા રહે તે માટે એજ્યુટેક ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકન દબાવશો જેથી કરીને અમારા વિડીયોનું નોટિફિકેશન આપના સુધી પહોંચતું રહે. નમસ્કાર મિત્રો, હું આ વિડીયોમાં આપને જે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વિજ્ઞાન પ્રવાહ માટે ધોરણ 11નું જે નવું પ્રશ્નપત્ર પરિરૂપ બહાર પાડવામાં આવ્યું છે જેમાં નવા સુધારા સાથે, તે આપની સમક્ષ અહીંયા પ્રસ્તુત કરું છું. તો આપણે જોઈએ, ચાલો. તેમાં સમય 2 કલાકનો રહેશે અને કુલ ગુણ 50 રહેશે, જે પહેલાંના પ્રશ્નપત્રના પરિરૂપ કરતાં ઘણું અલગ છે. તો આપણે જોઈએ તો તેમાં બ્લુ પ્રિન્ટ પ્રમાણે હેતુઓ પ્રમાણેનો જે ગુણભાર છે તે પણ અહીંયા પ્રસ્તુત કરવામાં આવ્યો છે. અને આપણે તમે જોઈ શકો છો અહીં કે જ્ઞાન, સમજ, ઉપયોજન વગેરે પ્રમાણેનો ગુણભાર અહીંયા આ શિક્ષકો માટે ખૂબ મહત્ત્વનું છે અને તેના આધારે તેને પ્રશ્નપત્ર તૈયાર કરવાનું રહે છે. બ્લુ પ્રિન્ટ પ્રમાણેનો જે ગુણભાર છે તે આ પ્રમાણે છે. પ્રશ્નના પ્રકાર પ્રમાણેનો ગુણભાર એ પણ અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ યુનિટ દીઠ ગુણભાર, કે જેમાં ગદ્ય અને પદ્ય પ્રમાણે જે યુનિટ પ્રમાણેનો જે ગુણનો ભાર છે, ગુણભાર એ આ પ્રમાણેનો છે, જેમાં કુલ 8 ગદ્ય અને પદ્ય લેવામાં આવેલા છે. તે ઉપરાંત સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ, છંદ, અલંકાર અને ન્યાય તેમજ અપઠિત ગદ્ય જેમાંથી પ્રશ્નો તૈયાર કરવાના રહે છે. તે ઉપરાંત અહીં આપણે જોઈએ આગળ તો પ્રશ્નપત્રનું પરિરૂપ કેવી રીતના પ્રશ્નપત્ર રહેશે ધોરણ 11નું, તે આપણે અહીંયા જોઈ શકો છો, જેમાં વિભાગ એ માં જોઈએ તો વિભાગ એમાં કુલ 10 માર્ક રહે છે, જેમાં પ્રથમ પ્રશ્નમાં 4 વૈકલ્પિક પ્રશ્નો રહે છે. તે ઉપરાંત 3 ખાલી જગ્યા પ્રકારના પ્રશ્નો ખાલી જગ્યાઓ રાખવાની રહેશે અને 3 પ્રશ્નો રહેશે તે જોડકા પ્રકારના રહેશે. એટલે વિભાગ એ છે તે અહીંયા 10 માર્કનો છે. વિભાગ બીમાં 4 માર્ક ગદ્યખંડનો માતૃભાષામાં અનુવાદ, ત્યારબાદ 4 માર્ક પદ્યખંડનો માતૃભાષામાં અનુવાદ અને 4 માર્ક જે એક ગદ્યખંડ આપણી સમક્ષ અહીંયા પેપરની અંદર રજૂ કરવામાં આવેલો હશે અને તેમાંથી પ્રશ્નોના જવાબ આપણે શોધીને લખવાના રહેશે. એટલે તે પ્રમાણે અહીંયા કુલ 12 માર્ક વિભાગ બીના રહેશે. વિભાગ સીની વાત કરીએ તો વિભાગ સીમાં સમીક્ષાત્મક ટિપ્પણી છે તે 4 માર્કની રહેશે અને ગદ્યખંડને વાંચીને એને એમાંથી પ્રશ્નોના ઉત્તર આપવાના રહેશે તે 5 માર્કના રહેશે. તે ઉપરાંત પદ્યપૂર્તિ છે તે 2 માર્કની રહેશે. એટલે અહીં વિભાગ સી છે તે આપણે જોઈએ તો 11 માર્કના પ્રશ્નો વિભાગ સીમાંથી રહેશે. વિભાગ ડીમાં માતૃભાષામાં ઉત્તર લખવાના રહેશે, જે 4 માર્કના રહેશે. 2 પ્રશ્નો પ્રત્યેક પ્રશ્નના 2 માર્ક રહેશે. 3 માર્કનો અર્થવિસ્તાર, સંસ્કૃત શ્લોકનો અર્થવિસ્તાર કરવાનો રહેશે. એટલે અહીંયા વિભાગ ડી છે તેના 7 માર્ક રહેશે. વિભાગ ઈની વાત કરીએ તો વિભાગ ઈમાં 2 માર્ક સંક્ષિપ્ત ટિપ્પણી માટેના રહેશે. ન્યાયના 2 માર્ક રહેશે, ન્યાય સમજાવો. અલંકાર સમજાવો 2 માર્ક. છંદની સમજૂતી 2 માર્ક. આ ઉપરાંત સાહિત્યમાંથી 2 માર્કના પ્રશ્નો રહેશે. એટલે આમ જોઈએ તો અહીંયા 50 માર્કનું પ્રશ્નપત્રનું પરિરૂપ ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહ માટેનું નવું બહાર પડ્યું છે તે આ પ્રમાણેનું છે અને બ્લુ પ્રિન્ટ પણ અહીંયા આપવામાં આવેલી છે. મિત્રો, આ ઉપરાંત જે બીજા વિષયો છે વિજ્ઞાન પ્રવાહને લગતા તમામ વિષયો, તેને લગતી બ્લુ પ્રિન્ટથી લઈને દરેક પ્રશ્નપત્રના પરિરૂપો છે તેની PDF ફાઇલ મેં આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં રાખેલી છે. તો આપ ત્યાંથી પણ ડાઉનલોડ કરી શકો છો અને દરેક વિષયોના પ્રશ્નપત્રના પરિરૂપ ત્યાંથી તમે જોઈ શકો છો. આભાર.
મિત્રો, આશા રાખો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો જેથી કરીને અમારા વિડીયો આપના સુધી પહોંચતા રહે.